વડોદરાના કબાટી બાગ નિશાન સબન જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ. હરણીબોર દુર્ઘટના બાદ બંધ કરવામાં આવી છે ટ્રેન. જોય ટ્રેનનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે કોઈ સક્ષમ ઓથોરિટી જ નથી. જોય ટ્રેન ચલાવતી એજન્સી ખડલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાયું. રેલવે વિભાગ અને આરએનબી વિભાગે સર્ટી આપવાની સત્તા ન હોવાનું કહ્યું. અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ ઝૂ નામની એક નેવિગેશન એપ લોન્ચ કરી. 3 માર્ચે વિશ્વ વન્ય દિવસ નિમિત્તે એપનું કરાયું ઉદઘાટન. નેવિગેશન એપની મદદથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે મનગમતા પ્રાણી કે પક્ષીને શોધવામાં સરળતા રહેશે. અમદાવાદમાં આજથી શરૂ થશે બોન્સાઈ શો. સિંધુભવન રોડ પર 10 માર્ચ સુધી કરાયું છે આયોજન. ઓક્સિજન પાર્કની બાજુમાં 12,000 ચોરસ મીટર વિસ્તારમાં 10 વર્ષથી 200 વર્ષ સુધીના વૃક્ષો નાના સ્વરૂપમાં જોવા મળશે. જૂનાગઢમાં ગિરનાર છણા મંડળના સાધુ સંતોની રેલી યોજાઈ. મહાશિવરાત્રીના મેળામાં વિદર્ભીઓની વગી અને સ્ટોલ ન ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. ભવનાથ તળેટી સુધી રેલી કાઢી અખાડાઓમાં પ્રસ્તાવ આપવામાં આવ્યો. ગિરનાર નેચર સફારી પાર્ક 4 દિવસ માટે રહેશે બંધ. 4 માર્ચથી 8 માર્ચ સુધી સફારી રૂટ બંધ રાખવાનો નિર્ણય. વન વિભાગનો સ્ટાફ મહાશિવરાત્રીના મેળાની વ્યવસ્થામાં હોવાથી સફારી પાર્કમાં ફરજ નહીં બજાવી શકે.